हेलो स्टूडेंट्स, केम छो तमे बधा? मजामां छो ने मित्रो? आपणे आजे वात करवानी छे एक लेसन नी जेनु शीर्षक छे कर्णकुंती संवाद, जेना लेखक छे मनुभाई पंचोली। एमनो जन्म 1914 मां थयो हतो अने तेमनो अवसान 2001 मां भावनगर मां थयो हतो। मित्रो, तेमनुं पूरुं नाम मनुभाई राजाराम पंचोली छे। ते दर्शक प्रसिद्ध થયેલા છે। તેમણે આપણા સાહિત્ય સર્જનમાં તેમણે નવલકથાઓ, નવલિકાઓ, વિવેચન ક્ષેત્રે ખેડાણ કર્યું છે। મિત્રો, તેમણે તેમના જીવન ઘડતરમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, કાકાસાહેબ કાલેલકર, સ્વામી આનંદ વગેરેનો અમૂલ્ય ફાળો રહેલો છે। તેમની શિક્ષણ ઉપરાંત તેમણે સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓમાં આજીવન તેઓ જોડાયેલા રહ્યા હતા। જેમ તો પિતા છે જાણે જાણે તેમની નવલકથાના ઉપલક્ષમાં તેમને જ્ઞાનપીઠ મૂર્તિદેવી પુરસ્કાર પણ મળેલો છે। તેમને સાહિત્ય અકાદમી તરફથી પણ પુરસ્કાર મળેલો છે અને તેમને સાહિત્ય સર્જનમાં આપણે એમની કૃતિઓ વિશે વાત કરીએ તો દીપ નિર્માણ, જેમ તો પિતા છે જાણે જાણી, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર તેમની નવલકથાઓ છે, જલિયાવાલા, પરિત્રાણ, અંતિમ અધ્યાય વગેરે તેમના નાટકો છે, સદવી સંઘ તેમની સંસ્મરણ કથા છે અને મિત્રો ખાસ પરિત્રાણ પાછળ મેં અહીંયા નીચે લાઈન કરી છે, અન્ડરલાઈન, કે પરિત્રાણ એ તેમનું ત્રિઅંકી નાટક છે। એ જ નાટકમાંથી આપણો આ લેસન લેવામાં આવ્યો છે, એ નાટકનો એક અંશ અહીં લેવામાં આવ્યો છે। તો મિત્રો, આપણે આ લેસનની વાત કરીએ તો એનું શીર્ષક જોતા જ તમને ખબર પડે કર્ણકુંતી સંવાદ, એટલે આપણને એમ થાય કે આ તો મહાભારતના પાત્રો છે અને એની મહાભારતની વાત કરવામાં આવેલી છે, એવું આપણને શીર્ષક જોતા જ લાગે છે। તો મિત્રો, આપણે આ લોકડાઉનમાં પણ ટીવી ચેનલ પર આપણે પ્રસારિત થઈ હતી રામાયણ અને મહાભારત, બધાએ ઘણા બધાએ જોઈ હશે। તો અત્યારે તમને લેટેસ્ટ જોઈએ છે, તમને ખાસ યાદ જ હશે। તો મિત્રો, કુંતી અને કર્ણ એ બંને કોણ છે? એની માતા છે કુંતી અને કર્ણ એનો પુત્ર છે, પરંતુ આ લેસનમાં એક ત્યજાયેલો પુત્ર કે જેને સમાજના ડરથી એને ત્યજવો પડે છે, એનાથી દૂર રહેવું પડે છે પુત્રથી, તો એક લાચાર બનેલી માતાનો સંવાદ અને એક કરછાયેલો પુત્ર કે જે પોતે ક્ષત્રિય હોવા છતાં એની સૂતના ઘરે ઉછળવું પડે છે, તો એને કેવો લઘુતા ભાવ એ અનુભવે છે એની વાત આ લેસનમાં કરવામાં આવી છે। તો આ બંનેનો માતા અને પુત્રનો સંવાદ અહીં શું કહેવા માંગે છે એના વિશે આપણે વાત કરીએ। તો ગંગા કિનારે કર્ણ ઊભો ઊભો જાપ કરી રહ્યો છે અને પાછળ કુંતી માતા આવેલી છે, એના પાછળ અનુચર બનેલા રેતીમાં ઉભેલા કૃષ્ણ ભગવાન છે। તો આ દ્રશ્ય અહીં બતાવવામાં આવે છે, જ્યારે કૃષ્ણ એ જાપમાં તલ્લીન હોય છે, જ્યારે પાછળ ફરે છે તો જોવે છે તો કોણ છે? કુંતી માતા છે। તો એ કહે છે કે આ રાધા પુત્ર વસુષે આપને પ્રણામ કરે છે પાંડવજનની, આવું કહીને એમને સંબોધન કરે છે। ત્યારે કુંતી માતા કહે છે કે હું ખાલી પાંડવ માતા નથી, હું કર્ણની પણ જનની છું, એવું કહે છે। ત્યારે કર્ણ કહે છે કે માતા, કે હું તો મતલબ મને ખબર છે કે હું જાણું છું કે મારે પૂર્વની વાતો બધી કરવી નથી, પરંતુ હું ક્ષત્રિય કુળમાં જન્મ્યો છતાં પણ મને સુત કુળમાં ઉછળવું પડ્યું હતું। એની માતા કહે છે કે તું મને જેટલા પણ અપમાન મારું કર, તું મને મારી અવગણના કર, પરંતુ હું પણ લાચાર હતી। તો કહે છે કે આજે કેમ આવવાનું થયું અને કેમ મારી મુલાકાત લીધી, આવું કર્ણ કહે છે। ત્યારે કુંતી માતા કહે છે કે બેટા, હું તને લેવા માટે આવી છું। ત્યારે કર્ણ જવાબ આપે છે કે માતા, આટલા વર્ષો વીતી ગયા, વર્ષો સુધી મારા વગર ચાલ્યું અને આજે અચાનક હું કઈ રીતે યાદ આવ્યો? એટલે કહે છે કે બેટા, કે હું પણ લાચાર છું, તું મારી અવગણના કેટલી પણ કરવી હોય કર, પરંતુ હું સમાજના લજ્જાના આવરણને હું તોડી શકી તેમ નહોતી, હું પણ મજબૂર હતી। તો કહે છે કે મારે ભૂતકાળની વાતો યાદ નથી કરવી, પરંતુ અત્યારે તમારે જ્યારે તમારા પુત્રના જીવ તાજવે તોડાઈ રહ્યા છે ત્યારે તમે મારી જોડે આવ્યા છો, એટલે કહે
કલ્પના કરો કે જેની હું રાહ જોઈ રહ્યો હતો, હું જર્ની રાહ જોઈને બેઠો હતો, છતાં પણ મારી જર્ની નહોતી આવી. જ્યારે હવે મારો સંધ્યા સમય એટલે કે મારો જીવવાનો ટૂંક સમય બચ્યો છે, ત્યારે માતા તમે મને યાદ કર્યો અને લેવા આવ્યા છો. તો કહે છે કે બેટા, હું બધું જ જાણું છું, સમજું છું, પણ હું પણ લાચાર હતી. જ્યારે તું અર્જુન સાથે યુદ્ધ કરતો હતો ત્યારે તું પડકારતો હતો અર્જુનને, ત્યારે હું તને જોઈને મારા તો એકવાર છાતી સરસા પાટિયા બેસી ગયા હતા. તું ખૂબ જ બળવાન અને શક્તિશાળી છે. તું અંગરાજ બન્યો તો એ દિવસે હું તને જોઈને ખૂબ જ ખુશ બની હતી. પરંતુ હું તને બેટા આજે હું તને લેવા આવી છું. તો કહે છે કે તમારા પુત્રોના, પાંડવ પુત્રના યુદ્ધના લીધે કે એમની પક્ષે હું આવી જાઉં, યુદ્ધમાં એમની જોડે જોડાઈ જાઉં, તો લોકો મને શું કહેશે એવું કહે છે કર્ણ. પરંતુ માતા કહે છે કે મારા પાંડવ પુત્રના જીવ તાજવે તોડાઈ રહ્યા છે, એવું હું નથી ઈચ્છતી કે એમનો મૃત્યુ થઈ જશે, એના ડરથી હું તારો સાથ માંગુ છું, એવું પણ નથી બેટા. મારા પાંચે પુત્ર આર્ત ધર્મનો જો હે, એનો ધર્મ માટે જો એ મૃત્યુને પણ પામે તો પણ હું ગર્વ અનુભવ, હું મારા આત્માથી એકે આંસુ નહીં કરે. તો કહે છે કે અને દ્રૌપદીની વાત કરે છે ત્યારે કર્ણ પણ કહે છે કે દ્રૌપદીએ પણ મારું અપમાન કર્યું હતું. તો કહે છે કે બેટા, ખાલી દ્રૌપદીએ નહોતું કર્યું, મેં પણ તારું ભારોભાર અપમાન કર્યું છે. તારે જે મને સજા આપવી હોય તે સજા આપ, પણ હું તારી ક્ષમા માંગુ છું. ત્યારે કર્ણ આગળ કેવો જવાબ આપે છે કુંતી માતાને, અને કૃષ્ણ ભગવાનને પણ તે મળે છે, નમસ્કાર કરે છે. તેમના જોડે કૃષ્ણ ભગવાન પણ તેમને સમજાવે છે અને કહે છે એ શું વાત આગળ થાય છે શ્રી કૃષ્ણ ભગવાન જોડે, કુંતી માતા જોડે કર્ણ શું વાત કરે છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ સમજીશું. એટલું આપણે સમજી ગયા કે આ પરિત્રાણ નાટકમાંથી મનુભાઈ પંચોળીએ લખેલું આ એક નાટકમાંથી અંશ લેવામાં આવેલો છે. કર્ણ કુંતી સંવાદ જે મહાભારતના પાત્રો છે, અને આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તો મિત્રો, અહીં કેટલાક શબ્દ સમૂહ લખ્યા છે મેં, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ હું તમને સમજાવું છું. પાછળ ચાલનાર તો એને શું કહેવાય, અનુજ. કુળની ઈર્ષા કરતા તો કુળદ્વેષી, કુળદ્વેષી. એ જ રીતે ઘાતકી કર્મો કરતા તો અઘોર કર્મ. એ જ રીતે છે પોતાની ઉતરતી કક્ષાનું માનવું તે લઘુતા ભાવ, જે કર્ણ અનુભવતો હતો તે લઘુતા ભાવ. ધનુષની દોરી જે કહેવાય છે પણાસ. યુદ્ધ કરવાની ઈચ્છા તો યુદ્ધતા. તો મિત્રો, આગળનો લેસન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ધન્યવાદ.